नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित चैप्टर नंबर 5 ते सरखो देखाय छे। तो तेमा विद्यार्थी मित्रों आपणे गया लेक्चर में तो कि आकृति में सममिति दर्शावता, त्यारबाद मूळाक्षरो अने नंबर में सममिति दर्शावता ने त्यारबाद अधूरी आकृति ने दर्पण में जोता पूरू चित्र बने ते रीते चित्र दौरता आपणे शीखी गया। हवे त्यारबाद आजे आपणे जोईए तो कि अर्धो आटो फेरवो। तो कि अर्धो आटो फेरवो एमां शुं छे? तो सौ प्रथम अर्धो आटो एटले के मूळ जे आकृति आपेली छे एने अर्धो आटो एटले के एक तृतीयांश, एकना छेदमां बे भागमां आपणे अर्धा भागमां फेरवानी छे। तो अहीं आपणने एक वार्ता आपेली छे, ए वार्ता जोईए त्यारबाद आपणे समझीशुं कि कोई पण आकृतिने अर्धो आटो फेरवशुं तो ए आकृति केवी देखाय छे। तो सौ प्रथम आपणे आ जे वार्ता जोईए तो एक राजा हतो, राजा खूब परेशान हतो कारण के कोई चोर तेनी तिजोरीमांथी कीमती जवेरात चोरी जतो हतो। राजानी तिजोरी छे ए देखावमां आपणने अहीं जे नीचे चित्र आपेलू छे एना जेवी हती। तो के राजा परेशान शा माटे हतो? तो के चोर छे एना तिजोरीमांथी कीमती जवेरात चोरी जतो हतो ने तिजोरी छे ए आपणने अहीं चित्रमां देखाय छे एना जेवी हती। विद्यार्थी मित्रों, तो आपणे ऊपर जे तिजोरी जोई तो के ई तिजोरीनो हाथो छे ई अर्धो फेरवे तो तिजोरी खुली જાય અને હાથાને ફરીથી અડધો ફેરવે તો તિજોરી બંધ થઈ જતી હતી। એટલે રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજીને ખુલ્લી મૂકી દેતો હતો। તેના કારણે તો કે એને ખુલ્લી છે કે બંધ એ તો ખ્યાલ રહેતો નહીં, એટલે તમે તેના કારણનું અનુમાન કરી શકો છો। તો કે અહીંયા છે ખુલ્લી તિજોરી અને બંધ તિજોરી एक सरखी देखाय छे। आपणने अहीं आपेली छे खुली तिजोरी अने बाजूमां बंध तिजोरी, तो के होवाथी राजाने तिजोरी छे खुली छे के बंध ए समजवामां मूंझवण पड़ती हती कारण के तेमां हाथा छे ई बधा एक ज कलरनुं आपेलुं छे, एमां कोई सेपरेट कलर हाथानुं के ई रीते आपणने दर्शावेलो नथी। એટલે તિજોરી બંધ છે કે ખુલ્લી એ સમજવામાં મુશ્કેલી પડતી હતી, એટલે જ રાજાને તો કે તિજોરી ખુલ્લી રહી જતી હતી કારણ કે એ અડધો આટો ફેરવે તો બંધ થતી હતી અને અડધો આટો ફેરવે તો ખુલ્લી થતી હતી। એટલે રાજાને પણ કન્ફ્યુઝન થઈ જતું હતું કે તિજોરી ખુલ્લી છે કે બંધ છે, એના માટે એને મુશ્કેલી થતી હતી। એટલા માટે એક દિવસ રાજાની છે હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી, જોઈએ તેને ખૂબ જ ગમ્યું। હવે રાજા ક્યારે મૂંઝાતો ન હતો, તો તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હશે? તો આપણે ચિત્રમાં જોઈ તો આપણને ખબર પડી જાય કે આગળની તિજોરી જોઈ એમાં ક્યાંય પણ આપણને ટપકું આપેલું ન હતું, પીળા ભાગમાં કે વાદળી ભાગ કે કેસરી ભાગમાં ક્યાંય આપણને ટપકું આપેલું ન હતું। અને આપણે આ જે આકૃતિ જોઈએ તો કે એમાં છે ખુલ્લી આકૃતિમાં તો કે આપણને એક ટપકું આપેલું છે, એને આ અડધા ભાગમાં ફેરી, અડધું એટલે કે એક તૃતીયાંશ, એકના છેદમાં બે ભાગ, તો એ ટપકું છે એ નીચેના ભાગમાં જતું રહે છે। અડધો ભાગ ફેરવી તો એ નીચેના ભાગમાં જતું રહે છે, તો એને શું યુક્તિ આપી હશે? તો કે એને પીળા રંગની ધાર પર એક ટપ કરી દીધું, એટલે રાજાને ખબર પડી જાય કે જો ઉપર હોય તો તિજોરી ખુલ્લી છે અને નીચે આવે એટલે તિજોરી બંધ થઈ જાય। તો રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથામાં પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું। રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી, તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ રીતે ભૂલ કરી શકે છે। તો ચાલો આપણે જોઈએ તો કે અહીંયા આપણને નીચે ઘણી આકૃતિઓ આપેલી છે, તો અહીંયા આપણને અલગ અલગ તિજોરીના ચિત્રો આપેલા છે, તો એમાં ક્યાંય આપણને આ રીતે હાથો સેપરેટ બતાવેલો
નથી તો આપણે જોઈ શકીએ કે જો એ ને છે એ અડધો આકાર ફેરવવામાં આવે તો પાછો એ નો એ જ આકાર આપણને જોવા મળે છે તો આમાં આપણને કન્ફ્યુઝન થઈ જાય કે કઈ ખુલ્લી છે ને કઈ બંધ છે તો એ માટે શું કરવું પડશે તો કે એ માટે આપણે એની હાથાની ધાર પર છે એ ટપકું કરી દે અને પછી ફેરવશું અડધો આટો એટલે કે એક તૃતીયાંશ ભાગ તો આપણને છે એ તિજોરી છે એ ખુલ્લી છે કે બંધ એનો ખ્યાલ આવી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને તિજોરીને અડધા ભાગમાં ફેરવવાની કીધી છે અડધો ભાગ એટલે કે એક તૃતીયાંશ ભાગ એમાં આપણે ફેરવવાની છે એટલે કે 180 ડિગ્રીએ આપણે તેને ફેરવવાની છે તો કોઈ પણ વસ્તુ છે અથવા તો આકૃતિ છે એને આપણે અડધો ભાગ એટલે મૂળ ભાગ છે એમાંથી અડધો ભાગ ફેરવશું આ જે આકૃતિ છે એના અડધો ભાગ એટલે બે સરખા ભાગ કરી તો અડધો ભાગ એટલે આપણે એને ફેરવી તો એ આકૃતિ છે એ અહીંયા સુધી આવે ધારો કે આ પેન્સિલ છે એને અડધો આકાર ફેરવવામાં આવે તો એ પેન્સિલ છે અડધો આકાર ફેરવવામાં આવે તો પેન્સિલ છે એ આપણને ઊંધી છે એ રીતની આપણને દેખાય એટલે કે આ પેન્સિલની અણી હતી એ પહેલાં જે છે આકાર એમાં અહીંયા ઉપરના ભાગે હતી એને અડધો આકાર ફેરવો તો એની ધાર છે કઈ બાજુ આવશે તો કે નીચેની બાજુ આવશે એ રીતે આપણે પેન્સિલને ફેરવી શકીએ છીએ એટલે કે અડધા ભાગમાં આપણે ફેરવી શકીએ છીએ એવી જ રીતે આપણને કોઈ પણ આકૃતિ આપેલી હોય તો કે આપણને અડધા ભાગમાં ફેરવવાની કે એટલે અડધો ભાગ એટલે આપણે કોઈ પણ આકૃતિ આપેલી હોય એની ધારથી એની અડધો ભાગ એટલે અહીંયા સુધીનો આપણે અડધો આટો ફેરવવાનો થાય તો અહીંયા જે ત્રિકોણ આપેલું છે એને આપણે અડધો આટો ફેરવીએ એટલે કે અડધા ભાગમાં ફેરવી તો આ જે ભાગ છે અહીંયા આપણે ટોચનો ભાગ છે એ ઉપર રાખેલો છે તો એ ભાગને અડધો આટો ફેરવીએ એટલે કે આ ભાગને ફેરવીને આપણે અહીંયા સુધી લઈ જવાનો છે તો એ ભાગ ફેરવશું તો આપણને કેવું ચિત્ર જોવા મળશે તો ચાલો જોઈએ તો જોઈએ તો કે આ ભાગને છે આપણે અડધો ભાગ ફેરવીએ એટલે કે આપણને આકૃતિ કંઈક આવી જોવા મળે એટલે કે જે ત્રિકોણ છે એ આપણને ઊંધો જોવા મળશે અડધો ભાગ ફેરવ્યો તો એ ત્રિકોણ આપણને જે મૂળ આકૃતિ હતી એના કરતાં આપણને ઊંધો ભાગ જોવા મળે છે એવી જ રીતે આપણને કોઈ પણ આકૃતિ આપેલી હોય કોઈ પણ આકારો આપેલા હોય આપણને અડધો આકાર ફેરવવાનું કે એટલે આપણે મૂળ જે ભાગ છે ટોચનો એને અડધો આટો ફેરવવાનો છે ધારો કે અહીંયા મેં ટપકું કરી દીધું છે એટલે કે આ આપણો મૂળ ભાગ છે તો એને અડધો આટો ફેરવી તો અડધો આટો ફેરવશું તો કે અહીંયા નીચેનો ભાગ છે એટલો અડધો આટો થશે તો એ જે આકૃતિ છે એ આપણને ઉલટી જોવા મળશે એ રીતે આપણને અડધા ભાગમાં જોવા મળે છે એ રીતે આપણે બીજી આકૃતિ જોઈએ તો કે આ જે આકૃતિ છે એનો ભાગ આવો છે આપણને આવી આકૃતિ દોરેલી આપેલી છે તો એને અડધો આટો ફેરવવાનું કીધું છે તો અડધો આટો ફેરવી એટલે કે તો અડધો આટો ફેરવતા આપણને આ આકૃતિ છે એ કંઈક આવી દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પણ આકૃતિ આપેલી હોય તો એને આપણે અડધા આકારમાં ફેરવવાથી કેવી દેખાય છે તે આપણે જોવાનું છે તો કે અડધો આટો ફેરવવાથી કઈ આકૃતિ એમની એમ જ રહેશે અને કઈ આકૃતિ બદલાય છે એ આપણે હવે જોવાનું છે તો અડધો આટો ફેરવવાથી એમનું એમ તો અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય છે તો અહીંયા આપણને આકારો આપેલા છે એમાંથી આપણે અનુમાન કરવાનું છે કે જો અડધો આટો ફેરવશું તો એનો એ જ આકાર દેખાય તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખી ગયા કે એને 180 એટલે કે અડધા ભાગમાં ફેરવવાનું છે તો અહીંયા આપણને વિવિધ આકૃતિઓ આપેલી છે એને આપણે આગળ જે રીતે શીખાય એ રીતે અડધો આટો ફેરવવાનું છે તો આપણે એ રીતે અડધો આટો ફેરવી તો આપણે જોઈ શકીએ કે આકૃતિ છે એની એ જ દેખાય છે તો આપણે અડધો આટો ફેરવવામાં આવે તો એ આકૃતિ એવી એ દેખાય એમાં
पहली आकृति, बीजी आकृति, तीजी, चौथी, चारे चार आकृति ने अपने ए रीते अर्धो आटो फेरवशू तो एवी एज रीते देखाय से। त्यारबाद आपने त्रिकोण आपेलू छे तो त्रिकोण ने अपने अर्धो आटो फेरवशू तो ये त्रिकोण उल्टू थई जशे, आपणे हमणां जोयुं ए रीते। तो एमां ए अर्धो आटो फेरवशू तो एनुं ए देखाशे नहीं। त्यारबाद आपणने षटकोण आपेलू छे तो एनो आपणे अर्धो आटो फेरवामां आवे तो ए आकार छे एनो ए ज आकार आपणने जोवा मळे छे। હવે ત્યારબાદ આપણને પંચકોણ આપેલું છે તો પંચકોણમાં આપણે જોઈએ તો પંચકોણને અડધો આટો ફેરવવામાં આવે, આ ટોચથી લઈને અહીંયા સુધી ફેરવવામાં આવે તો આ જે ભાગ છે એ ભાગ ઉલટો જોવા મળશે, એટલે એમાં પણ એ આપણને એનો એ જ આકાર દેખાતો નથી। તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠી જે આકૃતિ છે એ આકૃતિમાં આપણને એનો એ જ ભાગ દેખાય છે, જ્યારે ત્રિકોણ અને પંચકોણ છે એ એવા ને એવા દેખાતા નથી। તે બતાવવું તમારા માટે અઘરું છે, જો હા તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે। તમે તેને કેવી રીતે કરી શકો કે તે આપેલ છે તો કોઈ પણ એક આકાર લો, એક કાગળ પર તેને અંકિત કરી લો। હવે તે આકારની અંકિત રેખા પર અડધો આટો ફેરવો, જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે કે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રવૃત્તિ આપણે શીખી ગયા છે કે કોઈ પણ આકાર, આગળ આપણે ચોરસમાં શીખી ગયા કે આકાર લઈને તેને આપણે અંકિત કરીને પછી અડધો આટો ફેરવવાને છે, તો કે એ ભાગ ઢાંકે છે કે નથી ઢાંકતો, કેવો બતાવે છે એ આપણે નોટિસ કરવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે। ત્યારબાદ આપણને નીચે મહાવરો આપેલો છે તો અંગ્રેજી મૂળાક્ષરમાં એવા કયા અક્ષરો છે કે જેને અડધો આટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય છે। તો અહીંયા આપણને અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટ એ થી ઝેડ સુધીના, એમાં એવા કયા મૂળાક્ષરો છે કે જેને અડધો આટો ફેરવશું તો એના એ જ દેખાય છે। તો આ આપણે આજે જાતે શીખવાનું છે, આપણે એ થી ઝેડ સુધીના અક્ષરો છે એને આપણે ફેરવી ફેરવીને જોવાના છે, જો અડધો આટો ફેરવશું તો દેખાશે કે નહીં। તો એમાં આપણને જોવા મળશે કે એચ, આઈ, એન, ઓ, એસ, એક્સ અને ઝેડ, આ મૂળાક્ષરોને તમે અડધો આટો ફેરવશો તો વિદ્યાર્થી મિત્રો એવા ને એવા મૂળાક્ષરો જોવા મળશે। તમે એચને છે એ અડધો આટો ફેરવો તો આપણને એવો ને એવો એચ જોવા મળે છે, એવી જ રીતે આજે એચ, આઈ, એન, ઓ, એક્સ, એસ અને ઝેડ આ મૂળાક્ષરો છે એને ફેરવવાથી, અડધો આટો ફેરવવાથી એવા ને એવા અક્ષરો જોવા મળે છે। હવે ત્યારબાદ આપણને નીચે બીજો પ્રશ્ન આપેલો છે કે નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય છે। તો અહીંયા આપણને જૂમ, મો, સ્વિમ્સ, સીસ અને નૂન એવા શબ્દો આપેલા છે, તો કે આપણે કયા આપણે અડધો આટો ફેરવશું, અડધો એટલે કે આપણે એ જ આપણે જે શીખી ગયા ચોરસમાં એ જ રીતે આપણે શબ્દોને અડધો આટો ફેરવવાનો છે। તો જૂમને આપણે અડધો આટો ફેરવશું તો એ ઉલટું થઈ જશે, ત્યારબાદ આપણે મો તો એને આપણે અડધો આટો ફેરવશું તો છે એ પહેલો છેલ્લો જે ડબલ્યુ છે એ આપણે એમ થઈ જશે, ઓનો તો એમ જ રહેશે, ઓ એમને એમ ઓ તો રહેશે અને એમ છે એ ડબલ્યુ થઈ જશે, તો આપણે વાંચવામાં શું આવશે તો કે એની એ શબ્દ આપણને વાંચી શકાય છે। ત્યારબાદ સ્વિમ્સ આપેલું છે તો એ પણ આપણે અડધો આટો ફેરવશું તો આપણે એ અડધો આટો ફેરવવા પછી જે શબ્દ વાંચી તો આપણને સ્વિમ્સ જ વાંચવા મળે છે। ત્યારબાદ સીસ અને નૂન એમાં પણ એ જ રીતે સેમ એ જ પોઝિશન રહેશે। ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે કે 0 થી 9 સુધીના અંકોને અડધા આટામાં ફેરવો કે તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે, કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સુધીના આકારોને આપણે ફેરવવાના છે તો કયા આકારો એના એ જ દેખાશે, તો એમાંથી વિદ્યાર્થી મિત્રો 0, 1 અને 8 જે આકારો છે એ અડધા આકારો ફેરવશું તો પણ એવા જ જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે ઘરે પણ ટ્રાય કરવાની છે,
આપણે જોવાનું છે કે અડધો આયકટો ફેરવશું તો કયો મૂળાક્ષર કેવો દેખાશે। ત્યારબાદ આપણને ચોથો પ્રશ્ન આપેલો છે કે બે ત્રણ અને ચાર અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય છે। તો બે અંકની સંખ્યા તો કે 11 એટલે કે 1 1, એને ઉલટું કરી તો પણ આપણને 11 જ જોવા મળશે, અડધો આટો ફેરવશું તો। અને ત્યારબાદ 88 એટલે કે 28 છે, 88 તો 8ને પણ આપણે અડધો આટો ફેરવી તો આપણને સેમ એવા જ 8 જોવા મળે છે। ત્યારબાદ 3 અંકની સંખ્યા તો અડધો આટો ફેરવશું તો 101 101 તો એને આપણે અડધો આટો ફેરવીને વાંચી તો પણ એ જ વંચાશે કે 101। ત્યારબાદ 111 181 808 818 888 આ બધી 3 અંકની સંખ્યા પણ આપણે અડધો આટો ફેરવતા એવી ને જ દેખાય છે। ત્યારબાદ 4 અંકની સંખ્યા છે તો એમાં જોઈએ તો 1001 1111 1881 8008 8118 એટલે કે 8118 અને 8888 આ 4 અંકની સંખ્યાને પણ આપણે અડધો આટો ફેરવશું અને પછી વાંચી તો પણ આપણને એ જ વંચાશે અને એની એ જ જોવા મળશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા 1 2 3 4 5 6 7 8 ચિત્રો આપેલા છે, એ ચિત્રોને આપણે અડધા આટામાં ફેરવવાના છે। તો અડધા આટામાં ફેરવશું તો એમાંથી કયા કયા ચિત્રો છે એ આપણને એના એ જ ચિત્રો જોવા મળશે? તો તેમાં છે પહેલું, ત્રીજું, છઠ્ઠું ને આઠમું જે ચિત્ર છે એ આ ચારે ચાર ચિત્રોમાં આપણને ફેરવશું તો એના એ જ ચિત્રો જોવા મળશે। ત્યારબાદ આપેલું છે એક પ્રવૃત્તિ આપેલી છે તો કે તમે પવનચક્કી જોઈ છે તેનું શા માટે ઉપયોગ થાય છે? તો પવનચક્કીનો ઉપયોગ વીજળી ઉત્પાદન કરવા માટે, પાણી ખેંચવાના પંપ દળવા માટે, ઘંટીમાં, સ્ટ્રીટ લાઇટમાં વગેરેમાં આપણે પવનચક્કીનો જે એનામાં વિદ્યુત ઉર્જા સંગ્રહ થયેલી હોય તે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તો ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ। તો સૌપ્રથમ એક કાગળનો ટુકડો લેવાનો, ત્યારબાદ એને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગળી કરવાનું અને વાદળી ભાગને કાપી લેવાનું। હવે આપણે ચોરસ ટુકડો તૈયાર થઈ જશે। તો ત્યારબાદ તેને લાલ રેખા પર ગળી વાળો અને પછી ગળી ખોલી દીધું તો ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરી દેવાનું છે। હવે વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લેવાનું છે। કાગળ આના જેવો દેખાશે, તો વર્તુળ સુધી આપણે લાલ રેખાને કાપશું એટલે કાગળ આપણને અહીંયા જોવા મળે છે એવો કાગળ જોવા મળશે। હવે એક ટાંકણી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો તો કે અહીંયા જે ખૂણા આપેલા છે એમાં આપણે કાણા પાડવાના છે। હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા ઉપર આવે, પછી આ કાગળના ખૂણા છે એને આમ વાળવાના છે, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, એ રીતે વાળવાના કે બધાય ખૂણા એની ઉપર આવે। હવે ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાવવું। હવે ટાંકણી છે એને આ બધા કાણા અહીંયા ભેગા થઈ ગયા એમાં પસાર કરીને અહીંયા દાંડી છે એની ઉપર લગાડી દેવાની છે તો તમારી પવનચક્કી તૈયાર થઈ ગઈ છે। તેને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપથી ફરે છે। પછી આપણે ફૂલ સ્પીડમાં દોડવાનું છે કે એટલે કે પવન લાગશે, તો પવન લાગશે એટલે આપણી પવનચક્કી છે એ ફરશે, તો આપણે એ જોવાનું છે કે તે કેટલી ઝડપથી ફરે છે। તમારી જે પવનચક્કી છે એને ચોથા ભાગમાં ફેરવવાથી પહેલાં જેવી દેખાશે, એક ચતુર્થાંશ ભાગમાં ફેરવવાથી પહેલાં જેવી દેખાશે તો કે હા, ચતુર્થાંશ ભાગ એટલે આ જે ભાગ છે ચાર ભાગમાંથી ચોથો ભાગ, તો એ આ ભાગને ચોથા ભાગમાં ફેરવશું તો કે પહેલાં જેવી દેખાશે।
હવે તેને અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાય છે? તો કે હા, અડધી ફેરવવાથી પણ પહેલાં જેવી દેખાશે. અડધું ફેરવવું એટલે કે એક ચતુર્થાંશ ભાગને બે વખત ફેરવવું એવું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયો જોઈને સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 8 પેજ નંબર 65 ઉપર જે 8મો પ્રશ્ન આપેલો છે કે કયા આકારોને અડધા ભાગમાં ફેરવવાથી એના એ જ દેખાય છે તેમાં આપણે ટીકમાર્ક કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈને આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 8 પૂરવાનો છે. થેન્ક યુ.